વડોદરાના છાણી વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટનામાં કુલ બે લોકોના મોત. મોડી રાત્રે મળ્યો વધુ એક યુવાનનો મૃતદેહ. અગાઉ ફૈકુલ પઠાણ નામના વ્યક્તિનું થયું હતું મોત. એલએનટીની પાંચ માળની ઇમારત થઈ ધરાશાયી. ઇમારતમાં 10થી વધુ વ્યક્તિઓ ફસાઈ હતી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ કર્યું બચાવ કાર્ય. વડોદરાના છાણીમાં ધરાશાયી થયેલી ઇમારતને તોડવાની ચાલતી હતી કામગીરી. 15 દિવસથી જર્જરિત ઇમારત તોડાઈ રહી હતી. ઇમારતને તોડવાની કામગીરી કરી રહેલા મજૂરો જ ફસાયા હોવાની આશંકા. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર પૂર્ણ. 6 બેઠકો પર 21 ઓક્ટોબરે મતદાન. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોને આકર્ષવા લગાવ્યું એડી ચોટીનું જોર. અસરવા વિધાનસભા વિસ્તારમાં આચારસંહિતા ભંગનો કેસ. જિલ્લા ચૂંટણી અધિકારીની અમદાવાદના મેયર, ભાજપના કોર્પોરેટર અને સાંસદને ક્લીન ચીટ. ચૂંટણી અધિકારીએ સોંપ્યો ચૂંટણી કમિશનરને રિપોર્ટ. રાધનપુરના વહુવા ગામે પ્રધાન જવાહર ચાવડાનો રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ. બાળકીઓને આપ્યા રૂપિયા. અલ્પેશ ઠાકોર સહિતના નેતા હતા હાજર. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉઝબેકિસ્તાન પહોંચ્યા. શારદા યુનિવર્સિટીમાં પરંપરાગત વાદ્ય વગાડીને મુખ્યપ્રધાનનું સ્વાગત કરાયું. ઉઝબેકિસ્તાનના એન્ડિજાનમાં મુખ્યપ્રધાન રૂપાણીએ નાયબ વડાપ્રધાન એલ્યોર ગનીચેવ સાથે કરી મુલાકાત. બંને પક્ષે અનેક MOU થવાની શક્યતા. મુખ્યપ્રધાને ઉઝબેકિસ્તાનમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું કર્યું અનાવરણ. એક રસ્તાને સરદારના નામ સાથે જોડાયો. અંદિજાન પ્રાંતના ગવર્નર રહ્યા હાજર. સુરત વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના સેનેટ સભ્ય ગૌરાંગ વૈદનું વિવાદિત લખાણ. ABVPના વિદ્યાર્થી સંગઠનના વોટ્સએપ ગ્રુપમાં ગાંધીજીને હિન્દુસ્તાનના બાપુ નહીં પરંતુ ડાકુ ગણાવ્યા. ખુદને બીજેપી કાર્યકર પણ ગણાવે છે ગૌરાંગ વૈદ. વડોદરા કોર્પોરેશનમાં મેયરને ધક્કે ચડાવવા મુદ્દે પોલીસે કોંગ્રેસના આગેવાનો સહિત 40થી વધુના ટોળા સામે નોંધી ફરિયાદ. પોલીસે કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારની કરી અટકાયત. મેયરે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના કાર્યકરોએ ધક્કે ચડાવીને અપમાન કર્યું. રોગચાળા મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક બની તોફાની. રોગચાળા મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપ. બોર્ડ બેઠક શરૂ થતાં જ મેયરે લગાવ્યો મીડિયા પર પ્રતિબંધ. હોવાળા બાદ નિર્ણય લીધો પરત. રાજકોટ જિલ્લા પંચાયત ચોકમાં મહિલા કોંગ્રેસે કર્યું પ્રદર્શન. મનોહરલાલ ખટ્ટરે સોનિયા ગાંધી પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, જેને લઈને મનોહરલાલ ખટ્ટરના પુતળાનું દહન કરીને નોંધાવ્યો વિરોધ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અમિત શાહે પત્ની સાથે સોમનાથ મહાદેવને જળ ચડાવ્યું અને દેવાધિદેવની આરતી ઉતારી. સરદાર પટેલની જન્મજયંતિ 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતે આવશે, તો પીએમ મોદીની મુલાકાત પહેલા 25 ઓક્ટોબરના રોજ સીએમ કેવડિયાની મુલાકાતે જશે. અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ VS હોસ્પિટલની મુલાકાત લીધી. ધારાસભ્યએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વીજળી પડશે. જૂનાગઢ શહેરના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો. ગાજવીજ સાથે વરસાદ પડતા માર્ગો પર પાણી ભરાઈ ગયા. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો. વરસાદી માહોલથી ખેડૂતો ચિંતામાં મુકાયા. અમરેલીના વડેરા, રંગપુર, બરવાળામાં ધીમી ધારે વરસાદ. બગસરા પંથકમાં વરસાદી માહોલ. ખેડૂતોને ઉભા પાકનું નુકસાન. દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં પણ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ પડ્યો. વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધા બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન. ડાંગ જિલ્લાના સાપુતારામાં વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ. ચાલુ વર્ષે વરસાદના કારણે થયેલા મોતના આંકડા કરાયા જાહેર. રાજ્યમાં વરસાદની સિઝનમાં કુલ 199 લોકોએ ગુમાવ્યો જીવ. અમદાવાદમાં સૌથી વધુ 20 મોત. વીજળી પડવાથી 54, પાણીમાં તણાવવાથી 89 અને દિવાલ ઝાડ પડવાથી થયા 56 મોત. અતિવૃષ્ટિના કારણે રાજ્યમાં 2.37 લાખ હેક્ટર જમીન વિસ્તારમાં પાકને 33% થી વધુનું નુકસાન.
5 લાખ હેક્ટર જમીન અસરગ્રસ્ત, 4.57 લાખ હેક્ટરમાં સર્વે પૂર્ણ, 158 તાલુકા પ્રભાવિત, 2,33,711 ખેડૂતોને મળશે સહાયની રકમ. બોટાદ જિલ્લાના બેલા ગામની લીમડી બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણી ખેતરમાં ફરી વળ્યા. 35 વીઘામાં કપાસ પાણી ફરી વળતા નુકસાન, જમીનનું પણ થયું ધોવાણ.